બનાસકાંઠામાં છેડતી અને બળાત્કારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. જિલ્લામાં બહેન દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે દીકરીઓને ઘરેથી બહાર મૂકવી એ મા બાપ માટે લાલબત્તી સમાન બની રહ્યું છે. આમ તો મહિલાઓની સુરક્ષા માટે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, તેમ છતાં બહેન દીકરીઓ શેરી મહોલ્લા કે પછી અન્ય વિસ્તારોમાં એકલી જતા ડરી રહી છે. પાલનપુર તાલુકામાં આવેલ આકેડી ગામમાં એક સગીરા સાથે ચાકુની અણીએ દુષ્કર્મ આચર્યું છે. દિનેશ સોલંકી નામના ઈસમે સગીરાને ચાકુ બતાવી મોઢું દબાવી પંચાયતના જર્જરિત મકાનમાં ખેંચી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જો આ બાબત વિશે કોઈને પણ કહીશ તો તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ પણ આપી હતી. અવકૃત્ય કર્યા બાદ ફરીથી 3 દિવસ બાદ તે જ જગ્યા ઉપર ખેંચી લઈ જઈ દુષ્કર્મ આચરતા સગીરાને 6 માસનો ગર્ભ રહી ગયો હતો. ત્યારે દિનેશભાઈ સોલંકી, મોતીભાઈ સોલંકી અને મુરીબેન સોલંકી આ ત્રણેય આરોપીઓએ સગીરાના સંમતિ વગર પાલનપુર ડોક્ટર હાઉસમાં આવેલા ઈવા કેર હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો, જેથી સગીરાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ સહિતના 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકા પુષ્ટિ વિસ્તારમાં એક આકેડી ગામ આવેલ છે, ત્યાં એક સગીર વયની છોકરી સાથે એક છોકરાએ દુષ્કર્મ કરેલું અને તેને ધમકી આપેલી, કોઈને કહીશ તો તારે જાનથી મારી નાખીશ. પરંતુ આ દુષ્કર્મ દરમિયાન તેને ગર્ભ રહેલ અને ગર્ભ રહેલ તે બાબતની એ છોકરાને જાણ કરતા તે છોકરો અને એની સાથે બીજા 2 અન્ય આરોપીએ સાથે મળીને આ છોકરીને પાલનપુર બોલાવી એક હોસ્પિટલ લઈ જઈ અને ડૉક્ટર સાથે ડૉક્ટર્સને કન્વિન્સ કરીને તેને બળજબરીથી તેનો ગર્ભપાત કરાવેલો અને આ છોકરીને ધમકી આપેલી કે તું આ બાબતે કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ, જેથી છોકરી ખૂબ ગભરાઈ ગયેલી. તો તેને કોઈને જાણ નહીં કરેલી, પરંતુ આસપાસમાં અન્ય લોકોને આ વાત આ બનાવની જાણ થતાં એ લોકોએ તેના ભાઈને, છોકરીના ભાઈને જાણ કરેલી. તો તે છોકરીના ભાઈએ તેની બહેનને હિંમત આપીને અને પછી પોલીસ સ્ટેશન લઈ જઈને આ બાબતની કાયદેસરની ફરિયાદ આપેલી અને ફરિયાદ આપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.